मॉर्निंग विद्यार्थी मित्रों, हवे चैप्टर 5 आनुवंशिकता ने भिन्नता ना सिद्धांतो एनी अंदर मित्रों वंशावली नक्शा साथे आपणे जाणीए छे के एवा एमसीक्यू पूछाता होय छे। तो एवा लास्ट आ चैप्टर ना एमसीक्यू ऊपर आपणे आजे चर्चा करी रह्या छीए, बराबर। तो पहला थोड़ो थियोरिकल तमने पॉइंट आपी दऊं अने पछी ए टाइप ना आपणे अमुक एमसीक्यू जोईए के जेथी आपणो चित्र एकदम क्लियर कट थई जाए, बराबर। हवे आपणे जाणीए छीए मित्रों के चार प्रकारनी स्थितिओ आपणने जोवा मळे छे, दैहिक प्रभावी, दैहिक प्रच्छन्न, ए ज रीते लिंगी प्रभावी अने लिंगी प्रच्छन्न। तो आपणे कोई चार्ट आपेलो होय तो एने केवी रीते ओळखवो के भाई अहीं दैहिक प्रभावी छे के दैहिक प्रच्छन्न छे, लिंग प्रभावी छे के लिंगी प्रच्छन्न छे, बराबर। तो एना माटे अमुक थोड़ा पॉइंट्स मे अहीं आपेला छे एना पर आपणे चर्चा करीए, बराबर। अने एना आधारे 2-4 एमसीक्यू सोल्व करिए तो 100% आपणने એનું એક ચિત્ર તમારા આપણા માઇન્ડ ની અંદર ક્લિયર થતું જોવા મળી શકે। પહેલી વાત કરીએ મિત્રો દૈહિક પ્રભાવીની, બરાબર। શું કહે છે જુઓ, સ્ત્રી અને પુરુષ બંને માં સમાન પણામાં જોવા મળે છે, બરાબર। એટલે સમાન એટલે કે સરખી માત્રામાં, કારણ કે દૈહિક પ્રભાવી છે મિત્રો, ઓટોઝોમલ છે, દૈહિક રંગ સૂત્રો ઉપર આવેલા છે। તો સંતતિમાં પુત્રો અને પુત્રી બંનેમાં સરખા પ્રમાણમાં એની વહેંચણી થઈ શકે છે એવું આપણને કીધું। બીજું, એક પણ પેઢી સ્કીપ ન થાય, એટલે કે દરેક પેઢીમાં હોઈ શકે। કારણ મિત્રો પ્રભાવિત જનીન તમારું રોગકારક થતું હોય તો સીધી વસ્તુ છે દરેક મતલબ આગળ સંતતિમાં જોવા મળે। હા, બની શકે કે 4 સંતાનો છે તો 3માં જોવા મળે, 1માં ન મળે, 2માં મળે, 1માં ન મળે, 1માં મળે, 3માં ન મળે, પણ હોય હોય ને હોય, ટોટલી પેઢી સ્કીપ નહીં થાય, એટલે ખાલી નહીં જાય, એક તો કોઈ એક તો બીમાર હશે, મતલબ કે એનાથી પીડાતો હશે। કીધું છે જુઓ, એક સંતાનને તો રોગ વારસામાં આવે જ, બધાના હોય તો કમસે કમ એકને તો આવે જ। રોગિષ્ઠ સંતાનના પેરેન્ટ્સમાંથી, રોગિષ્ઠ સંતાનના પેરેન્ટ્સમાંથી કોઈ એકનો તો રોગ હોય જ, મતલબ કે રોગિષ્ઠ સંતાન હોય તો એના પેરેન્ટ્સમાં કોઈ એક તો પાછો રોગિષ્ઠ હોય જ, બરાબર કે નહીં। આગળ, માતા અને પિતા બંનેમાં હોય તો પણ કદાચ સંતાનને ન પણ હોઈ શકે, કદાચ સંતાનને ન પણ હોઈ શકે। પેલી એ સ્થિતિ મિત્રો, માતા અને પિતા બંનેને હોય એટલે ઓટોઝોમલ ખામી છે, બરાબર। હવે માતા અને પિતા આ રીતે હોય જનીન બંધા, તો સ્થિતિ કેવી રીતે જો, કેપિટલ એ કેપિટલ એ, કેપિટલ એ સ્મોલ એ, કેપિટલ એ સ્મોલ એ, સ્મોલ એ સ્મોલ એ। હવે જો આ 3 તો રોગિષ્ઠ થઈ જ ગયા, બધામાં પ્રભાવી રંગસૂત્રો જનીનો આગળ છે, પણ અહીંયા તમે જુઓ સ્મોલ એ સ્મોલ એ છે, એટલે એને કીધું માતા અને પિતા બંને વાહક હતા પણ પ્રભાવી જનીન રોગકારક હતા, એટલે બંને રોગિષ્ઠ હતા, બંનેમાં હોય તો પણ કદાચ સંતાનમાં ન પણ હોઈ શકે। તો આ સ્થિતિ આવે મિત્રો કે સંતાનની અંદર બંને પ્રચ્છન્ન આવી ગયા, કે જે રોગિષ્ઠ નહોતા, રોગકારક નહોતા, તો એ બાળક નોર્મલ છે, પણ પેલા 3 રોગિષ્ઠ થયા, ખ્યાલ આવી ગયો। તો આ સ્થિતિ છે। હવે મેં અહીંયા તમને એક ચાર્ટ આપેલો છે સમજાવવા પૂરતો, એના મુદ્દાઓ સાથે આપણે સેટ કરવાનો પ્રયત્ન કરીએ, બરાબર। શું કે સ્ત્રી અને પુરુષ બંનેમાં સમાનપણામાં જોવા મળે, તમે જોઈ શકો છો બાળકો હોય ત્યાં, બરાબર। જેમ કે અહીંયા એમને સંતાનોમાં છોકરો છોકરી, છોકરો છોકરી 4 સંતાનો છે, બરાબર। તો તમે જોઈ શકો છો કે એક એક સંતાન નર અને માદા એનાથી પીડાઈ રહ્યું છે, અહીંયા પણ આ જ પેઢીમાં એ જ રીતે તમે જોઈ શકો છો બે બાળકો પીડાઈ રહ્યા છે, મતલબ કે જે તે રોગથી, પણ એ દૈહિક પ્રભાવી। એક પણ પેઢી સ્કીપ ન થાય, તમે જુઓ એક પણ પેઢી, અહીંયા રોગ હતો યસ તો આ પેઢીમાં હતા બાળકો રોગ, અહીંયા રોગ છે તો અહીંયા પણ રોગ છે, જો અહીંયા નથી તો અહીંયા નથી, બરાબર, પરંતુ અહીંયા છે તો અહીંયા પણ જોવા મળે છે। એટલે જો એ જ કહે છે એક પણ પેઢી સ્કીપ ન થાય, એટલે કે દરેક પેઢીમાં કોઈ એક સંતાનને તો રોગ વારસામાં આવે જ, ખ્યાલ આવે છે કે નહીં। અહીંયા બે ને આવ્યા હતા, અહીંયા પણ બે ને આવે, અહીંયા એક બાળક છે એને પણ આવી ગયું છે। હવે તમને એમ થશે કે સર તો પછી, હવે જો આ છોકરી નોર્મલ હતી, કે મિત્રો દૈહિક પ્રભાવી રોગ છે, સમજવા જેવી વાત છે, આ દૈહિક પ્રભાવી રોગ છે, એનો મતલબ આવે તો એ રોગિષ્ઠ જ થશે જનીન, એ જનીન નહીં આવે તો એ નોર્મલ થશે। હવે આ છોકરી નોર્મલ છે અને એનો નોર્મલ છોકરા સાથે મેરેજ થયા,
तो सीधी वस्तु छे एना त्रणे बाळक तो चार बाळक जे पण होय एमा तो ए जनीन आवानुं नहीं कारण जो ए प्रभावी जनीन आ छोकरी मां आव्युं होता माता मांथी दहेक रंग सूत्र वाळुं तो आ छोकरी पण रोगिष्ठ होती पण छोकरी नॉर्मल छे एनो मतलब शुं थयो मित्रो के एनी जनीन बंधारण आ इते स्मॉल ए स्मॉल ए वाळुं छे प्रचंड वाळुं छे एटले नॉर्मल छे अने नॉर्मल छोकरा साथे मेरेज थया तो न બરાબર ઓકે તો એ મુદ્દો ભી આપણો સેટ થઈ ગયો રોગિષ્ઠ સંતાનના પેરેન્ટ્સમાંથી કોઈ એક તો રોગ હોય આ રોગિષ્ઠ સંતાન હતા માતા પે બીમાર હતી મતલબ રોગિષ્ઠ હતી આ છોકરી રોગિષ્ઠ છે તો એનો પિતા રોગિષ્ઠ છે અહીંયા આ બંને બાળકો રોગિષ્ઠ છે તો એની માતા રોગિષ્ઠ છે મતલબ રોગિષ્ઠ સંતાનના પેરેન્ટ્સમાંથી એક તો રોગિષ્ઠ હોઈ શકે છે એ પણ મુદ્દો સેટ થઈ ગયો આગળ માતા અને પિતા બંનેમાં હોય તો પણ કદાચ સંતાનમાં ન પણ હોઈ શકે બરાબર કે નહીં મિત્રો એવી પણ સ્થિતિ બની શકે મેં તમને એના માટે અહીંયા સમજાવી દીધું જો કે ભાઈ માતા અને પિતા બંને રોગિષ્ઠ હતા બરાબર એમના ત્રણ બાળકો રોગિષ્ઠ થયા કે ત્રણે ત્રણમાં કેપિટલ એ ગયો દરેક લક્ષણ સાથે સંકળાયા પણ પેલો સ્મોલ એકમાં તો જવાનું કે નહીં બંને તરફથી તો એ બાળક કેવું થશે તો એ બાળક રોગિષ્ઠ ન પણ થઈ શકે ચાન્સીસ છે માતા અને પિતા બંનેમાં હોય તો પણ કદાચ સંતાન ન પણ હોઈ શકે તો એવી સ્થિતિ પણ જોવા મળી શકે ચલો ક્લિયર છે મિત્રો ખ્યાલ આવી ગયો તો આ ટાઈપની સિચ્યુએશન જોવા મળે તો સમજી લેવાનું કયો તો કે દૈહિક પ્રભાવી છે બરાબર ને ઓટોઝોમલ ડોમિનન્ટ તરીકે આપણે એને ઓળખાવી શકીએ છીએ ચલો ક્લિયર ઓકે હવે દૈહિક પ્રચ્છન્ન માટે રિસેસિવ બરાબર તો ઓટોઝોમલ રિસેસિવ માટે જોવું છે મિત્રો તો એની અંદર તમે જુઓ એને કેવા મુદ્દાઓ પહેલા આપ્યા છે તે પેઢી સ્કીપ કરી શકે છે પેઢી સ્કીપ કરી શકે છે કે કારણ કે અહીંયા જુઓ કે આપણે બીજો સિમ્બોલ લઈએ ધારો કે કેપિટલ આર સ્મોલ આર કેપિટલ આર સ્મોલ આર હવે આ બંનેની અંદર એ વાહક છે પણ એ સ્મોલ આર પ્રચંડ કારક રોગિષ્ઠ છે ને પણ પેલો કેપિટલ નોર્મલ હાજર છે એટલે એ પોતાના લક્ષણ અભિવ્યક્ત કરતો નથી પણ જ્યાં સ્મોલ આર ભેગા થશે ત્યાં જોવા મળી શકે બરાબર કે નહીં હવે બની શકે દહીક રંગ સૂત્ર સાથે સંકળાયેલો છે આ દરેક એના બંને બાળકોની અંદર કેપિટલ આર હાજર હતો બરાબર કોઈ જગ્યાએ વિષમયુગ્મિક હતો કોઈ જગ્યાએ સમયુગ્મિક સ્થિતિમાં તો એ બંને બાળક તમને નોર્મલ જ જોવા મળ્યા હતા ખબર પડે કે નહીં ઓકે તો જુઓ તે પેઢી સ્કીપ કરી શકે છે ઓકે આખી નાખી પેઢી તમે જોઈ શકો છો અહીંયા પણ રોગ નહોતો જોવા મળે કારણ કે વાહક હતા આખી નાખી પેઢી સ્કીપ થઈ ગઈ કોઈમાં જોવા ન મળે કેમ રેસેસિવ છે પ્રચ્છન્ન છે ને મિત્રો પ્રભાવી હોય તો વ્યક્ત થાય ઓકે તો જ્યાં તમને પેઢી આખી સ્કીપ થતી જોવા મળે એટલે સમજી લેવાનો પ્રચ્છન્ન છે ક્લિયર ઓકે આગળ સ્ત્રી અને પુરુષ બંનેમાં સમાન પ્રમાણમાં જોવા મળી શકે છે કારણ કે દૈહિક રંગસૂત્ર સાથે સંકળાયેલું છે લિંગ સાથે એને કઈ લેવા દેવા નથી બંને પેરેન્ટ્સ સામાન્ય હોય તો પણ તેમના સંતાનને કે રોગ હોઈ શકે બંને પેરેન્ટ્સ સામાન્ય હોય કેમ કે અહીંયા આ બંને પેરેન્ટ્સ સામાન્ય છે છતાં પણ એમની છોકરીમાં રોગ આવ્યો છે તો આ સ્થિતિ જોવા મળી શકે છે સામાન્ય પેરેન્ટ્સના 25% સંતાનને આ રોગ હોઈ શકે છે મતલબ જો આ સામાન્ય પેરેન્ટ્સ હતા તો 25% ચાન્સ છે હવે કેવી રીતે મિત્રો 25% આના આ જ વસ્તુ લાગુ પડે અહીંયા હું લખી દઉં કેપિટલ આર સ્મોલ આર બરાબર હવે એ જનીન બંધારણ જોઈએ મિત્રો તો જો કેપિટલ આર જોડે આવે એકવાર પછી એકવાર કેપિટલ આર સ્મોલ આર આવે બીજી વાર એકવાર કેપિટલ આર સ્મોલ આર ત્રીજી વાર ચોથી વાર સ્મોલ આર તો જ્યાં સ્મોલ આર આવ્યા નથી કે રોગ વ્યક્ત થયો નથી જ્યારે આ ત્રણ સ્થિતિમાં એ બાળક નોર્મલ રહેશે ખ્યાલ આવે છે કે નહીં એટલે પેલામાં કેવું હતું 25% ચાન્સ કેવા હતા બાળક નોર્મલ રહેતો અહીંયા 25% ચાન્સ બાળકને રોગ થવાના છે સામાન્ય પેરેન્ટ્સના 25% સંતાનને આ રોગ હોઈ શકે છે ખબર પડી ગઈ મિત્રો તો બંને ચાર સાથે મેં તમને બે એક દૈહિક પ્રભાવી અને દૈહિક પ્રચ્છન્નનું એક તમને નોલેજ આપી દીધું ચલો ક્લિયર ખ્યાલ આવી ગયો દરેકને હવે એવું જ મિત્રો લિંગ સાથેની વાત કરીએ મિત્રો કે ભાઈ લિંગી પ્રભાવી અને લિંગી પ્રચ્છન્ન બરાબર અહીંયા પણ મિત્રો ખાસ ધ્યાન આપજો 100% તમને એક ફાયદાકારક સાબિત થશે બરાબર જો પહેલું
સ્ત્રીમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે લિંગી રંગસૂત્ર અંગે, કારણ કે મિત્રો એક્સ લિંગી રંગસૂત્ર સાથે સંકળાયેલું હોય, બરાબર. એક પણ પેઢી સ્કીપ ન થાય, પ્રભાવી હોય એટલે લગભગ લગભગ મિત્રો કદી પેઢી સ્કીપ થતી ન હોય. ત્યારે પિતાથી પુત્રમાં આ રોગનું વહન થતું નથી, સમજી લેજો, પિતાથી પુત્રમાં આ રોગનું વહન થતું નથી. જો પિતાને રોગ હોય, સમજો, તો તેની તમામ પુત્રીઓ આ રોગ હોય છે. જો પિતા મતલબ કે રોગિષ્ટ હશે તો એની દરેક છોકરીઓ, બરાબર, એની દરેક છોકરીઓ ઇફેક્ટેડ થઈ શકે છે. જો એના માટે મેં અહીંયા નોંધ કરી લખ્યું છે કે એક્સ લિંક્ડ પ્રભાવી કોઈ પિતા અફેક્ટેડ હોય તો તેની બધી જ છોકરીઓ અફેક્ટેડ થશે. કેમ? કારણ કે પિતાના જે પણ શુક્રકોષમાં એક્સ લિંગી રંગસૂત્ર હશે એ તો ડેમેજ હશે, અને એ જ એક્સ લિંગી રંગસૂત્ર દરેક છોકરીમાં જવાનું. તો જો પિતા બીમાર હશે, મતલબ કે એ રોગથી પીડાતો હશે, તો એની દરેક છોકરી 100% ઇફેક્ટેડ હશે છે, બરાબર. તો એ મુદ્દા ઉપર પણ આપણે ખાસ ધ્યાન આપીશું. ઓકે, તો એક એ વસ્તુ ને અહીંયા બીજો પણ એક પોઈન્ટ આપ્યો છે મેં, એક્સ લિંક્ડ પ્રભાવી છોકરા, મતલબ કે જો છોકરાઓ અફેક્ટેડ હશે, છોકરા અફેક્ટેડ હોય તો તેની માતા અફેક્ટેડ હશે. કારણ કે વાય લિંગી રંગસૂત્ર પિતા તરફથી, એક્સ લિંગી રંગસૂત્ર ક્યાંથી આવે? માતા તરફથી આવે, બરાબર. એટલે માતા જો, એટલે કે છોકરો જો અફેક્ટેડ થયો એનો મતલબ એની માતા અફેક્ટેડ હશે, અને છોકરી અફેક્ટેડ થઈ તો એનો મતલબ એનો પિતા અફેક્ટેડ હશે, બરાબર. અથવા તો પિતા અફેક્ટેડ હોય તો છોકરી અફેક્ટેડ થવાની છે, અને આ બાજુ છોકરી માતા અફેક્ટેડ હશે તો છોકરા અફેક્ટેડ થવાના છે. મિત્રો આપણે ક્રોસ યાદ રાખવો પડશે, લિંગી પ્રભાવી ને, એટલે કે લિંગી પ્રભાવી ને દૈહિક પ્રભાવી માં તમને ઓળખવા માટે. ચલો, ક્લિયર, ખ્યાલ આવી ગયો? એ દૈહિક પ્રભાવી માં મિત્રો આ બધું છોકરા છોકરી મતલબ એનાથી ક્રોસ જેવું કઈ હોતું જ નથી, તો સરખા પ્રમાણ જેવું જ હોય છે, બરાબર ને? એટલે એ વસ્તુ ઉપર ખાસ ધ્યાન આપજો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે લિંગી પ્રભાવી જે ખરું એની અંદર આપણે ચાર સાથે સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર. હવે જો શું કહે છે, સ્ત્રીઓમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે, એક પણ પેઢી સ્કીપ ન થાય, ક્યારે પિતાથી પુત્રમાં આ રોગનું વહન થતું નથી. જો પિતાને રોગ હોય તો તેની તમામ પુત્રીઓમાં આ રોગ આવશે, બરાબર. અને એના માટે આપણે એક પોઈન્ટ જોયો કે ભાઈ એક્સ લિંક્ડ પ્રભાવી કોઈ પિતા તો અફેક્ટેડ હોય તો તેની બધી છોકરીઓ અફેક્ટેડ થશે જ, અને જો એક્સ લિંક્ડ પ્રભાવી છોકરા અફેક્ટેડ હોય, બરાબર, તો તેની માતા અફેક્ટેડ હશે જ, બરાબર. આવા એક પોઈન્ટ આપણે જોયા, બરાબર. હવે લિંગ સંકલિત પ્રભાવી છે મિત્રો, સમજો, બરાબર. હવે સમજી લો કે ભાઈ આ એક અહીંયા આપણને એક ચાર્ટ આપેલો છે, બરાબર. તો તમે જુઓ મિત્રો, અહીંયા હસબન્ડ વાઈફ છે મિત્રો, તો હસબન્ડ રોગિષ્ટ છે, વાઈફ નોર્મલ છે, બરાબર. હવે તમે જુઓ એમના સંતાનોમાં ચાર બાળકો છે, એમાં બંને છોકરાઓ નોર્મલ છે પણ છોકરીઓ બંને એફેક્ટેડ છે. મિત્રો ખાસ ધ્યાન આપજો, અહીંયા આ પોઈન્ટ હતો, એક્સ લિંક્ડ પ્રભાવી કોઈ પિતા અફેક્ટેડ હોય તો તેની બધી જ છોકરીઓ અફેક્ટેડ છે. મિત્રો જો, બરાબર, એનું રીઝન એક જ છે કે ભઈ પિતાની અંદર જે એક્સ લિંગી રંગસૂત્ર હતો એના ઉપરનો જે જનીન હતો, જનીન કેપિટલ એચ એ અફેક્ટેડ છે, બરાબર. એ રોગકારક છે, પ્રભાવી જનીન જ રોગકારક થઈ ગયું, બરાબર. હવે સીધી વસ્તુ છે કે અહીંયા તો પિતા તરફથી બે વાય લિંગી રંગસૂત્રો આમાં આવ્યા, અને માતા તરફથી એક્સ એક્સ જે નોર્મલ હતા, તો બંને છોકરા નોર્મલ થયા. પણ બંને છોકરીની અંદર એક્સ કેપિટલ એચ, એક્સ કેપિટલ એચ તો જવાનું, ભલે માતાનો કોઈ પણ સ્મોલ એચ કે જવાનું, પણ બંનેમાં કેપિટલ એચ આવશે એટલે છોકરી તો બંને રોગીષ્ટ થવાની છે. તો આવો ચાર્ટ જોવા મળે કે ભાઈ બંને છોકરી રોગીષ્ટ છે અને એનો પિતા રોગીષ્ટ છે, એટલે સમજી લેવાનું એક્સ લિંગ સંકલિત પ્રભાવી થઈ ગયું, બરાબર. અચ્છા, હજુ પણ આપણે આગળ જોઈએ એને એક સ્ટેપ ઓર આપણને અહીંયા પડેલું છે કે ભાઈ એના નોર્મલ છોકરા સાથે મેરેજ થયા અને એમને આગળ ચાર સંતાનો અહીંયા બતાવેલા છે. કેટલા? ચાર સંતાનો. હવે જો અહીંયા માતા રોગિષ્ટ છે આ બાળકો માટે, બરાબર. એક ઓર વાક્ય, એક્સ લિંક્ડ પ્રભાવી છોકરા અફેક્ટેડ હોય તો તેની માતા અફેક્ટેડ હોય, જો આ છોકરો રોગિષ્ટ છે તો એની માતા અફેક્ટેડ છે. ખ્યાલ આવે છે કે નહીં મિત્રો? તો અહીંયા આપણે એક તમે જોઈ શકો છો કે સ્થિતિ કેવી થાય. અચ્છા, અહીંયા જોઈએ મિત્રો કે આ માતા હતી એક્સ કેપિટલ એચ, એક્સ સ્મોલ એચ વાળી હતી,
બરાબર આ પ્રભાવી જનીન જ રોગકારક માટે જવાબદાર છે પિતા નોર્મલ છે x સ્મોલ h y તો તમે જુઓ સ્થિતિ શું થાય આ બંને x કેપિટલ h y આવે એટલે બાળક રોગિષ્ટ થઈ ગયો બરાબર હવે આ જુઓ મિત્રો x કેપિટલ h x સ્મોલ h તો આ છોકરી ભી રોગિષ્ટ થઈ ગઈ હવે x સ્મોલ h નોર્મલ છોકરી x small h y નોર્મલ છોકરો ખ્યાલ આવી ગયો ક્લિયર તો આ રીતે પણ આપણે એને સમજી શકીએ છીએ એટલે એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ કે ભાઈ તમારે આને ક્રોસમાં યાદ રાખવાની તો પેઢી સ્કીપ ના થવી જોઈએ પહેલી વસ્તુ ખાસ યાદ રાખજો બરાબર અને બીજી વસ્તુ તમારે આની અંદર એ જ પોઈન્ટ યાદ રાખવાનો કે x લિંક મતલબ કે જો પિતાને રોગ હોય તો તેની પુત્રીઓમાં રોગ જાય જ છે એટલે આપણે એટલું યાદ રાખવાનું કે પિતા અફેક્ટેડ તો એની બધી જ આગળની જેટલી સંતાનો છે એમાં બધી જ છોકરીઓ અફેક્ટેડ થશે જ ચલો ક્લિયર અને જો છોકરો અફેક્ટેડ હશે તો એની માતા અફેક્ટેડ હશે જ બરાબર તો આવી સ્થિતિને આપણે શું કહીશું લિંગ પ્રભાવી આપણે કહી શકીએ છીએ ક્લિયર આગળ લિંગ પ્રછન્ન તો એના માટે શું કીધું છે મિત્રો જુઓ કે નરને વધુ અસર થાય રીઝન શું મિત્રો મોટા ભાગે એક્સ લિંક્ડ વાળા જ વધારે આમાં તમને એમસીક્યુ જોવા મળતા હોય છે હવે માદાની અંદર બે એક્સ લિંગી રંગસૂત્રો હોય અને નરની અંદર એક જ એક્સ લિંગી રંગસૂત્ર હોય બરાબર એટલે માદા વાહક બની શકે નોર્મલ બની શકે ક્યાં તો રોગિષ્ટ બને એટલે ત્રણમાંથી એક જ ચાન્સ છે જ્યારે પુરુષમાં તો એક જ એક્સ લિંગી રંગસૂત્ર હોય એટલે ક્યાં તો એ નોર્મલ થાય ક્યાં તો એ રોગિષ્ટ થાય બરાબર કે નહીં એટલે નરને વધુ અસર થાય તે પેઢી સ્કીપ કરી શકે છે કારણ કે આ તો પ્રછન્ન છે એટલે પેઢી સ્કીપ કરવાના ચાન્સીસ રહેલા છે બરાબર માતાથી પુત્રમાં માતાથી પુત્રમાં અને પિતાથી પુત્રીમાં વહન થાય છે અહીંયા પણ એ જ પ્રકારે માતાથી પુત્રમાં પિતાથી પુત્રીમાં વહન થાય છે ત્યારે પિતાથી પુત્રમાં આ રોગનું વહન થતું નથી હવે સમજી લો અહીંયા અનુજનિત બંધારણ એક્સ એક્સ છે ખ્યાલ આવી ગયો અહીંયા એક્સ વાય છે પણ એનો મતલબ એવો થયો કે અહીંયા કોઈ એવો જનીન ધારો કે આપણે સ્મોલ એચ જ રાખી દઈએ અફેક્ટેડ છે રેસેસિવ છે ને તો પ્રછન્ન છે બરાબર તો આ પ્રછન્ન આવી ગયો ખ્યાલ આવી ગયો તો આ રોગિષ્ટ છે આ છોકરી કેવી છે નોર્મલ છે હવે તમે જુઓ અહીંયા જનીન બંધારણમાં શું થવાનું તો આપણે અહીંયા સમજી લો કે જે છોકરા હશે એની અંદર નોર્મલ એક્સ અને વાય તો નોર્મલ જ આવશે બંને છોકરા હવે છોકરી અહીં ત્રણ છે તમે જુઓ તો સીધી વસ્તુ છે x x સ્મોલ h x x સ્મોલ h x x સ્મોલ h અહીંયા હું કેપિટલ h મૂકી દઉં પ્રભાવી તો સીધી વસ્તુ છે છોકરીઓ વાહક થશે પણ કોઈ છોકરી અહીંયા રોગિષ્ટ થતી નથી ચલો એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ હવે તમે પાછું જુઓ એટલે આ આખી પેઢી સ્કીપ થઈ ગઈ તમે જુઓ એક બી રોગિષ્ટ નહીં થયું પણ હવે અહીંયા છોકરી રોગિષ્ટ છે મતલબ કે વાહક છે સોરી કેવી છે વાહક છે તો એનું એ જનીન જે જે છોકરાઓ તમે જુઓ જે છોકરાઓમાં આ એક્સ લિંગી રંગસૂત્ર જશે એ બધા જ કેવા થઈ ગયા તો કે રોગિષ્ટતા જોવા મળે એટલે માતાથી પુત્રમાં જઈ શકે ખ્યાલ આવે છે કે નહીં ક્લિયર તો આ સ્થિતિને મિત્રો જ્યાં પેઢી સ્કીપ થતી હોય બરાબર ક્રોસ તો પહેલાના જેવું જ માતા થી પુત્રમાં અને પેલું પિતાથી પુત્રીમાં એ સ્થિતિ તો અહીંયા પણ મળી શકે છે પરંતુ જ્યારે પેઢી સ્કીપ થતી હોય બરાબર તો એને આપણે શું કહીશું લિંગ પ્રછન્ન આપણે એને કહી શકીએ છીએ ચલો ક્લિયર છે મિત્રો ખ્યાલ આવી ગયો તો આ રીતે દૈહિક પ્રભાવી દૈહિક પ્રછન્ન લિંગ પ્રભાવી ને લિંગી પ્રછન્ન ચાર દ્વારા આપણે આવા એમસીક્યુ જો પૂછાય તો આપણે સોલ્વ કરી શકીએ છીએ ચલો ક્લિયર તો આવા બે એમસીક્યુ અહીંયા આપણે આપેલા છે બરાબર એની આપણે ચર્ચા કરવી છે તો જુઓ એક્સરસાઇઝ 7 માં આપેલા છે નીચેના ચાર્ટને અનુમાનિત કરો બરાબર હવે એ ચાર્ટને આપણે ઓળખવાનો છે એ ચાર્ટને આપણે શું કરવાનું છે ઓળખવાનો છે હવે તમે જો અહીંયા પિતા અને માતા બધા પ્રથમ પેઢી જે કરી બરાબર એ કોઈ તમે જોઈ શકો છો રોગકારક છે જ ને એનો મતલબ પ્રભાવી વાળો પોઈન્ટ તો સીધો જ અહીંથી શું થાય નીકળી જાય છે મતલબ ખ્યાલ આવી ગયો
ओके પણ અહીંયા લગભગ લગભગ કોઈ પ્રભાવ વાળો પોઈન્ટ આપ્યો પણ નથી તમે જોઈ શકો છો બધા જ પ્રશ્નમાં આપણને આપેલા છે બરાબર એટલે એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ બરાબર હવે બીજું તમે એક વસ્તુ જોયું ચાર બાળકો છે જેમાં બે છોકરીઓ છે બે છોકરા છે એમાં એક છોકરો અને એક છોકરી એક છોકરો અને એક છોકરી શું છે મિત્રો રોગિષ્ઠ થતી જોવા મળે છે બરાબર એટલે અહીંયા એક વસ્તુ તો કહી શકાય कि जो अपने हम कही सके के लिंग साथे संकड़ायेलो हो तो बराबर तो पर्टिकुलर का तो छोकरियों का तो छोकराओ रोगी थवाना चांसेस होता पण अहींया 50-50 छे એટલે આપણે એક એવું મનથી એવું એક વિચારી શકે કે દહીં ગ્રંથ સૂત્ર સાથે સંકળાયેલું હોઈ શકે છે એટલે પ્રભાવી નથી અને દહીં છે તો દહીં પ્રચંડવાળા પોઈન્ટ સાથે સાથે આપણી પાસે છે તો જોઈ લઈએ શું કહેતો તે પેઢી સ્કીપ કરી શકે છે સ્ત્રી અને પુરુષ બંનેમાં સમાન પ્રમાણમાં જોવા મળી શકે છે બરાબર બંને પેરેન્ટ્સ સામાન્ય હોય તો પણ તેમના સંતાનને રોગ હોઈ શકે છે અને સામાન્ય પેરેન્ટ્સમાં 25% સંતાનો આ રોગથી પીડાઈ શકે છે ઓછામાં ઓછા બરાબર તો અહીંયા તમે જુઓ પેરેન્ટ્સ નોર્મલ બતાવેલા છે મતલબ કે વાહક હોઈ શકે બરાબર સ્ત્રી અને પુરુષ 50-50 ચાન્સ છે તો એ પણ એક ચાન્સ અહીંયા તમને આપણને જોવા મળી રહ્યો છે ખ્યાલ આવે છે કે નહીં હવે આ છોકરાના મેરેજ થાય છે નોર્મલ છોકરી છે અને એને સંતાનમાં નર બાળક જ પાછો અહીંયા રોગીષ્ઠ થતો બતાવેલો છે બરાબર એનો મતલબ એવો થાય કે જો એ લિંગ સંકલિત હોતું મિત્રો તો પુત્રીઓમાં જ થતો એ રોગ પણ અહીંયા છોકરામાં જ આવી રહ્યો છે મતલબ કે દહીં ગ્રંથ સૂત્ર સાથે સંકળાયેલું છે એવું કહી શકીએ બરાબર તો અહીંયા જોઈ શકીએ છીએ મિત્રો અને પેઢી એક સ્કીપ થવાની વાત કરે છે તો અહીંયાથી જુઓ તમે માતા પિતા જ આપણને રોગીષ્ઠ નથી બતાવ્યા ખ્યાલ આવે છે કે નહીં લક્ષણ એ છે લિંગ સંલગ્ન પ્રચ્છન્ન છે નહીં જો લિંગ સંલગ્ન પ્રચ્છન્ન હતું તો અહીંયા આ બે થવા જોઈતા હતા અહીંયા પિતામાંથી છોકરામાં જઈ રહ્યું છે લક્ષણ એ માત્ર દહીં પ્રચ્છન્ન છે હા કહી શકાય લક્ષણ એ એક્સ સંલગ્ન કે દહીં પ્રચ્છન્ન હોઈ શકે મેં તમને પહેલા જ કીધું જો એક્સ સંલગ્ન હોતું તો અહીંયા અલગ સ્થિતિ હોઈ શકે બરાબર ને એક સંલગ્ન હોતું તો સીધી વસ્તુ છે આ છોકરાના પણ એ પ્રોબ્લેમ થઈ શકતો હતો પણ એ નથી બતાવેલો લક્ષણે હોલેન્ડ્રિક મતલબ પિતામાંથી પુત્રમાં ને એવું પણ નથી ખ્યાલ આવી ગયો એટલે આપણો આન્સર અહીંયા મિત્રો શું બની છે બી બનતો જોવા મળે છે લક્ષણે માત્ર દૈહિક પ્રચ્છન્ન છે ચલો ક્લિયર છે ખ્યાલ આવી ગયો ઓકે હવે આવો જ એક બીજો પ્રશ્ન બરાબર જો મિત્રો આપણા કોન્સેપ્ટ આવા બે ચાર એમસીક્યુ તમે સોલ્વ કરશો થિયરી સાથે 100% તમારા ક્લિયર થઈ જશે નીચેની વંશાવલી અવલોકિત કરો બરાબર અહીં આપણે ચાર ચાર્ટ આપી દીધા છે એ બી સી ડી અને આ ચાર ઓપ્શન આપેલા છે એમાં અયોગ્ય જોડકારે પસંદ કરવાનું છે આપણે હવે પહેલો ઓપ્શન તમે જુઓ મિત્રો માતા અને પિતા વાહક છે બરાબર પણ રોગિષ્ઠ કોઈ નથી ચલો ક્લિયર અને એમાંથી એક બાળક એટલે કે નર બાળક રોગિષ્ઠ અહીંયા બતાવેલું છે બરાબર એટલે માતા અને પિતા વાહક છે બરાબર પણ રોગિષ્ઠ નથી અને એક જ બાળક પેઢી સ્કીપ થઈ ગઈ સીધું જ મિત્રો પેઢી સ્કીપ થાય બરાબર એટલે સીધી વસ્તુ છે આપણને એ ઓપ્શનમાં શું કીધું છે દહીં પ્રચ્છન્ન તો પ્રચ્છન્ન તો છે જ ખ્યાલ આવી ગયો અને આપણે વધારે માહિતી આપી નથી પણ આપણે રાઈટ તો છે ને કે ભાઈ પ્રચ્છન્ન અને દહીક છે બરાબર લિંગ હોતું તો સીધી વસ્તુ છે કોઈ ના કોઈ તો અહીંયા એફેક્ટેડ બતાવતું છે ખ્યાલ આવે છે કે નહીં કારણ કે એક્સ લિંગ સાથે સંકળાયેલું હોય કે વાય લિંગી રંગ સૂત્ર સાથે બરાબર અહીંયા પ્રભાવી હોતું બરાબર સોરી દહીક પ્રભાવી તો સીધી વસ્તુ છે આ બેમાંથી કોઈ એકાદ રોગીષ્ઠ તો હોતું જ પણ એ આપણને બતાવેલું જ નથી એટલે પ્રચ્છન્ન છે એટલે આ રાઈટ છે અચ્છા બી બંને જુઓ મિત્રો રોગિષ્ઠ છે એટલે પ્રભાવી તો થઈ જ ગયું પણ બાળક એક પણ નથી અને એને અક્ષર ઓપ્શનમાં શું કીધું છે વાય સંલગ્ન મિત્રો જો વાય સંલગ્ન હતું તો બી એના છોકરામાં આવતું બરાબર કે નહીં પરંતુ એ વસ્તુ અહીંયા છે જ નહીં એટલે આ એક તો અયોગ્ય થઈ જ ગયો એટલે આપણો આન્સર બોમ્બે થઈ ગયો પણ આપણે વંશાવલી ચાર્ટ ક્લિયર કરવો છે તો આ ત્રણ બેને પણ જોઈ લઈએ એટલે આપણો કોન્સેપ્ટ વધારે ક્લિયર થાય હવે અહીંયા તમે જુઓ મિત્રો બંને એફેક્ટેડ છે મતલબ બંને રોગિષ્ઠ છે બંને રોગિષ્ઠ છે કે નહીં મિત્રો
બરાબર એનો મતલબ અહીંયા પ્રભાવી જનીન છે તો જ આ બંને રોગિષ્ટ હોઈ શકે બરાબર જો એ પ્રચન્ન હોત તો આર્ત દર્શાવતા તો આ બંને રોગિષ્ટ છે એનો મતલબ જનીન પ્રભાવી છે વસ્તુ તો ફિક્સ થઈ ગઈ બરાબર હવે અહીંયા તમે જો ચાર બાળકો છે જો એ લિંગ સંકલિત હોત મિત્રો બરાબર તો બની શકતું કે કોઈ પર્ટિક્યુલર કાં તો બે છોકરા કાં તો બે છોકરી મતલબ બીમાર હોતા મતલબ રોગિષ્ટ થતા અહીંયા તમે જોઈ શકો છો 50-50 મતલબ બે છોકરામાંથી એક છોકરો બે છોકરીમાંથી એક છોકરી રોગિષ્ટ થતી બતાવી છે બરાબર એટલે આપણે એમ કહી શકીએ કે દૈહિક રણસૂત્ર સાથે સંકળાયેલું પ્રભાવી લક્ષણ છે તો આપણો ઓપ્શન સી એ રાઈટ જ છે કે દૈહિક સી એ દૈહિક રણસૂત્ર સાથે સંકળાયેલો પ્રભાવી છે બરાબર હવે ધારો કે તમે એમ કહો છો સર પ્રભાવી તો છે જ પણ લિંગી રંગસૂત્ર સાથે કેમ નહીં તો લિંગી રંગસૂત્ર માટેનો આપણે ચાર્ટ છે આપણી પાસે એમાં ઓપ્શન આપણને શું દીધેલા જુઓ સ્ત્રીમાં વધુ પ્રમાણમાં જોવા મળે એક પણ પેઢી સ્કીપ ન થાય ત્યારે પિતાથી પુત્રમાં આ રોગનું વહન થતું નથી જો પિતાને રોગ હોય તો તેની તમામ પુત્રીઓ પિતાને રોગ હોય તો તેની તમામ પુત્રીઓ રોગિષ્ટ થતી પણ અહીંયા તમે જોઈ શકો છો 50-50 બતાવેલી છે ખબર પડે છે કે નહીં ખ્યાલ આવી ગયો તે ઓપ્શન તો અહીંયા બેસતો જ નથી ચલો એ વસ્તુ ક્લિયર થઈ ગઈ અને છોકરો અફેક્ટેડ હોય તો માતા અફેક્ટેડ ઓકે એ સેટ થાય છે બરાબર કે છોકરો અફેક્ટેડ છે તો માતા અફેક્ટેડ છે પણ બાકીના ઓપ્શન સેટ થતા નથી એટલે આપણે સી દૈહિક પ્રભાવી કહીશું બરાબર લિંગી પ્રભાવી કહેતા નથી તો એક આ ઓપ્શન બી એક આ ચાર્ટ પણ ક્લિયર થયો મિત્રો જો એક જ પ્રશ્નની અંદર આપણે ચાર વંશાવલી ચાર્ટ ક્લિયર કરી રહ્યા છીએ ઓકે હવે અહીંયા જો મિત્રો આ એક પ્રશ્ન છે અલગ થોડો છે અને એમાં આપ્યું છે કે ડી કોષરસીય જનીનિક વારસો કોષરસીય આનુવંશિકતા યાદ છે મિત્રો તો કોષરસીય આનુવંશિકતા માતા મતલબ કે સ્ત્રી પ્રોબ્લેમ કારક છે નરમાં કોઈ જ પ્રોબ્લેમ નથી પણ એના ચારે બાળકો તમે જુઓ રોગિષ્ટ થતા બતાવેલા છે બરાબર એટલે આ તો ન તો દૈહિક છે ઓટોસોમલ છે ન તો લિંગ સાથે સંકળાયેલું છે કારણ કે આ તો કોષરસીય થયું ને અને કોષરસ તો માતાનો જ દરેક બાળકમાં જવાનો છે એટલે આવનારી બધી જ પેઢીઓના બધા જ બાળકો રોગિષ્ટ થશે અચ્છા આ નર બાળકના મેરેજ થાય છે બરાબર એના મેરેજ બતાવેલા છે નોર્મલ છોકરી સાથે તો એના બધા સંતાનો જો નોર્મલ છે કેમ કારણ કોષરસીય આનુવંશિકતા તો માતા તરફથી મળે છે કોષરસીય આનુવંશિકતા તો માતા તરફથી મળે અહીંયા માતા નોર્મલ છે તો એનું એક પણ બાળક રોગિષ્ટ નથી અહીંયા માતા અફેક્ટેડ હતી કોષરસીય આનુવંશિકતા એટલે એના દરેક બાળકમાં આનુવંશિકતા જોવા મળે ખ્યાલ આવી ગયો તો અહીંયા એક જ એમસીક્યુ ની અંદર આપણને ચાર ચાર્ટ સોલ્વ કરવાની ખૂબ જ મજા આવી ગઈ અને આપણો આન્સર અહીંયા છે આપણે અયોગ્ય જોડકું પસંદ કરવાનું છે તો કે બીજો કે ભાઈ વાય સંલગ્ન વાળું જે કીધેલું છે એ 100% અહીંયા ખોટું છે ચલો મિત્રો ક્લિયર છે ખ્યાલ આવી ગયો તો આ રીતે આપણે સરળતાથી આવા એમસીક્યુ સોલ્વ કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો થોડા હજુ પણ પેડિગ્રી એનાલિસિસ વાળા એમસીક્યુ આપણે જોઈ લઈએ બરાબર જેથી તમારું ચિત્ર આપણું ક્લિયર થઈ જાય આગળ 27મો એમસીક્યુ ગાટો સંકેત કાળો ગિની પિગ દર્શાવે છે જ્યારે ખુલ્લા સંકેત સફેદ ગિની પિગ દર્શાવે છે ગિની પિગમાં ત્વચાનો કાળો રંગ સફેદ રંગ પર કેવો છે મિત્રો પ્રભાવી છે તો અનુક્રમે સેકન્ડ પેઢીમાં 4 નંબર અને થર્ડ પેઢીમાં 1 નંબર નો સત્ય જનીન પ્રકાર શું હશે હવે અહીંયા આપણે જનીન પ્રકાર નક્કી કરવાનું કીધું છે હવે સફેદ માટે આપણે ધારો કે પ્રચન્ન છે અને રોગ માટે જવાબદાર નથી મતલબ કે સોરી અહીંયા રોગ વાત નહીં લઈએ કલર માટે ધ્યાન આપીએ તો અહીંયા સફેદ કલર માટે સ્મોલ બી સ્મોલ બી હવે અહીંયા આપણે જે ગિની પગ કે જેનો બ્લેક રંગ છે બરાબર તો એનો જનીન બંધારણ પહેલા આપણે વિચારવું પડે કે ભાઈ આ પિતૃ મતલબ જે નર પિતૃ છે બરાબર એ સમયુગમી હશે કે વિષમયુગમી હવે જો કેપિટલ બી એક તો કેપિટલ બી છે પણ બીજો કેપિટલ બી હશે પિતૃમાં કે સ્મોલ બી હશે તો એ સંતતિ ઉપર જોઈ શકાય છે અહીંયા તમે જોઈ શકો છો એક સંતતિ ટોટલી સફેદ કલર વાળી છે એનો મતલબ એનો આ પિતૃ કેવો હશે વિષમયુગમી હશે મિત્રો ખ્યાલ આવી ગયો અચ્છા એ વિષમયુગમી હોય એટલે સીધી વસ્તુ છે અહીંયા જનીન બંધારણ સ્મોલ બી હશે ખ્યાલ આવી ગયો
तो आ बनने में आपने समझी सकी छे कैपिटल बी स्मॉल बी कैपिटल बी स्मॉल बी एक विषम युग्मी जनित बंधारण आमा आवेलो छे એટલે ब्लेक कलर दर्शाए छे કારણ કેપિટલ બી સ્મોલ બી ઉપર કેવો છે પ્રભાવી છે કાળો કલર સફેદ કલર ઉપર કેવો છે પ્રભાવી છે અચ્છા હવે અહીંયા વિચારવા જેવું છે તો કે કેપિટલ બી સ્મોલ બી હવે આ જે 4 નંબર જે ખરો જે એક્ચ્યુઅલી એનું સંતાન નથી તો આની સાથે એનો પ્રજનન પ્રેરાય છે બરાબર તો એનો મતલબ આનું જનિત બંધારણ શું હશે તો અહીંયા તમે જુઓ અહીંયા તમે જોઈ શકો છો આપણને બ્લેક પ્રાપ્ત થઈ રહ્યું છે એનો મતલબ આ જે 4 નંબર હશે એનું જનિત બંધારણ શું હોય મિત્રો સ્મોલ બી હોય શું હોય સ્મોલ બી આપણને મળી શકે રેડી એટલે એક ઓપ્શન કે જેમાં પહેલા બે સ્મોલ બી હોય એવું જુઓ આ બે નહીં આ બે માંથી યસ ચાન્સ છે ને સ્મોલ બી આવી ગયો બરાબર હવે એવું કહે છે એ બેવલે વચ્ચે સંકરણ થયું તો આપણને 1 અને 2 ત્રીજી પેટીમાં પ્રાપ્ત થયા તો અહીંયા ચાન્સ શું બને મિત્રો 2 ના 1 અને 2 ના તો કેપિટલ બી સ્મોલ બી અને આના સ્મોલ બી ચાન્સ મળે ચલો ક્લિયર હવે અહીંયા તો એક જ કેપિટલ બી જ આપેલો છે અયુગ્મી વાળી સ્થિતિ છે બરાબર જ્યારે અહીંયા શું કહે છે કેપિટલ બી અથવા અહીંયા ઓર છે મિત્રો સોરી મારી ભૂલ થાય છે અથવા કેપિટલ બી સ્મોલ બી તો આપણને કેપિટલ બી સ્મોલ બી મળી જ રહ્યો છે તો આપણો આન્સર શું બનશે મિત્રો દિલ્હી બનતો જોવા મળે છે બરાબર તો આ રીતે પેડિગ્રી એટલે કે વંશાવલી ચાર્ટ દ્વારા આ રીતે પણ એમસીક્યુ તમને પૂછાઈ શકે તમે આ રીતે અલગ અલગ પ્રકારના બીજા એમસીક્યુ છે સોલ્વ કરજો 100% ક્લિયર થઈ જશે બરાબર થોડું વિચારવાનું એટલે આપણું ચિત્ર ક્લિયર હવે 32માં એમસીક્યુ અહીંયા આપણને આપેલો છે આપેલ ચાર્ટમાંથી અનુમાન કરો હવે આપણે અહીંયા અનુમાન કરવાનું છે હવે મિત્રો આ જે આ ટાઈપનો સિમ્બોલ હોય ને કે ગોળ રાઉન્ડ કે પ્લસ હોય એની અંદર વચ્ચે આ રીતે સ્પોટ દર્શાવેલો હોય તો એ પણ એક પ્રચ્છન્ન બરાબર વાહક તરીકે દર્શાવેલો સિમ્બોલ છે પ્રચ્છન્ન વાહક તરીકે આવતો હોય છે આપણે પ્રેક્ટિકલ બુકોની અંદર એનો ઉલ્લેખ કરેલો છે બરાબર અને મેં ઘણી રેફરન્સ બુકમાં એ જોયું છે કે ભાઈ એને આપણે એમ કહી શકીએ કે આપણે લિંગ સંકલિત પ્રચ્છન્ન કહી શકાય છે બરાબર તો એવો જ એક આપણે આ એમસીક્યુ જોવો છે મિત્રો હવે એક વસ્તુ તમે સમજો કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ જે લક્ષણ જે કરું લિંગ સંકલિત છે બરાબર તો એને આપણે સમજવું છે કે કેવી રીતે આ ટોપિક આપણને કીધેલો છે જો આ પુરુષ છે નોર્મલ છે અને આ જે સ્ત્રી છે એ વાઇફ એ વાહક છે બરાબર હવે આપણને યાદ હશે મિત્રો આપણે એક ટોપિક જોયેલો કે ભાઈ એક્સ લિંગી રંગસૂત્ર માતામાંથી પુત્રમાં પ્રાપ્ત થઈ શકે એટલે તમે જો અહીંયા 4 સંતાનો છે પણ રોગિષ્ઠ કોણ થયું એક જ પુત્ર થાય છે રીઝન શું અહીંયા માતામાં આ રીતે જનિન બંધારણ સમજી લો તમે કે માતા વાહક છે અને પિતા આ રીતે છે બરાબર તો એક્સ સ્મોલ એચ અને વાય આવી ગયો એક્સ સ્મોલ એચ વાય એટલે એ છોકરો અફેક્ટેડ થઈ ગયો બરાબર હવે આ છોકરીને વિચારો તો તમે એક્સ કેપિટલ એચ બરાબર કે નહીં ખ્યાલ આવે છે કે નહીં મિત્રો અહીંયા એક્સ કેપિટલ એચ એક્સ સ્મોલ એચ બરાબર એવું જનિત બંધારણ અહીંયા પણ બની શકે છે અને બીજું એક્સ કેપિટલ એચ વાય આ ટાઈપનું એક જનિત બંધારણ આપણને અહીંયા જોવા મળે છે મતલબ કે અહીંયા એક જ રોગિષ્ઠ તત્વ આપણને બાળક બતાવેલો છે ન હવે એના મેરેજ ક્યાં સમજો મિત્રો એના શું તે પાછા મેરેજ ક્યાં તો અહીંયા તમે જોઈ શકો છો કે સાદી છોકરી એટલે કે નોર્મલ છોકરી સાથે મેરેજ થયેલા છે બરાબર તો અહીંયા 3 બાળકો બતાવ્યા છે હવે નરમાંથી જે શુક્રકોષ કે જે આપણે એક્સ લિંગી રંગસૂત્ર ધરાવતો તો એક્સ સ્મોલ એચ હશે બધામાં તો આ બધી છોકરી જુઓ મિત્રો વાહક બતાવેલી છે બરાબર એટલે લિંગ સંકલિત તો છે કારણ કે માતામાંથી પુત્રમાં આવ્યું પુત્રમાંથી એની બે છોકરીઓમાં જાય છે એટલે લિંગ સંકલિત છે પણ પ્રચ્છન્ન છે બરાબર કારણ કે કોઈ પ્રભાવીવાળું લક્ષણ અહીંયા જોવા મળ્યું નહીં ને તો બંને છોકરીઓ અફેક્ટેડ આવતી પણ એ વાહક જ બતાવેલી છે હવે જો લક્ષણ પ્રભાવી છે અને એક્સ રંગસૂત્ર દ્વારા વાહક છે પ્રભાવી હોતું તો માતા અફેક્ટેડ ન હોતી રોગિષ્ઠ જ હોતી અને એ રોગિષ્ઠ હોતી તો બંને છોકરા રોગિષ્ઠ જ થતા પણ બંને નહીં થયા એક જ થાય છે ચલો ક્લિયર છે ખ્યાલ આવી ગયો અથવા તો છોકરીઓમાં પણ આપણે એમ કહી શકીએ કે પ્રોબ્લેમ આવી શકતો હતો પણ અહીંયા એક જ છોકરામાં બતાવેલું છે લક્ષણ વાય રંગસૂત્ર સાથે દ્વારા વાહક છે
मित्रों वायरल सूत्र साथे होतो तो पिता मा पण अफेक्टेड बतावेला होत अथवा वाहक बतावेला होत आ छोकरा ने पण प्रॉब्लम થયો હોત એ પણ નથી લક્ષણ લિંગ સંકલિત પ્રસવના છે તો જોઈ શકાય છે મિત્રો આમ ભી આ પ્રકારનો સ્પોટ એક્સ લિંગ સંકલિત પ્રસવના સાથે એને દર્શાવવામાં આવે છે ઓલરેડી બરાબર તો એ પણ એક ખરું અને લક્ષણ દૈહિક પ્રસવના છે નહીં મિત્રો દૈહિક હોતું તો સમાન પ્રકારમાં વિતરણ થતું બરાબર એટલે લક્ષણ લિંગ સંકલિત પ્રસવના છે એવું આપણે કહી શકીએ છીએ બરાબર તો આ ટાઈપના એમસીક્યુ પૂછાય તો પણ આપણે શોર્ટ આઉટ કરી શકીએ છીએ થોડું વિચારવું પડે મિત્રો આ તો પીડીગ્રી ચાર્ટ બનાવતા એકવાર પ્રેક્ટિસ થઈ જશે તમારે પછી વાંધો આવશે નહીં હવે આવો જ એક બીજો એમસીક્યુ છે પીડીગ્રી આલ્બિનિઝમ ની હાજરી દર્શાવે છે મિત્રો આલ્બિનિઝમ રંગ ચાલ્યો જો મિત્રો આ દૈહિક રંગ સૂત્રો સાથે સંકળાયેલી ખામી છે ઘણી જગ્યાએ એક્સ નો પણ ઉલ્લેખ કરેલો હોય છે પણ મેઇન આજે હું તમને કહું છું ખાસ दैहिक रंग सूत्र साथे प्रच्छन्न लक्षण साथे संकळायेली खामी छे एर देज आपणे एने याद राखीशुं बराबर जो चार व्यक्ति समयुग्मी छे तो लक्षण माटे वाहक खाली जग्या छे हवे आपणे अहींया लक्षण माटे वाहक शोधवाना छे बराबर हवे एक वस्तु जुओ मित्रो आल्बिनिझम अहींया आ बाळक आल्बिनिझम थी पीड़ायेलुं छे मतलब हवे हुं अहींया एक सिम्बोल आपी दीधो छे केपिटल आई स्मोल आई दैहिक रंग सूत्र उपर आ जनीनो आवेला छे બરાબર તો એનો મતલબ પ્રચ્છન્ન છે એટલે આ જે બાળક છોકરી જે કરી એનું જનીન બંધારણ દૈહિક રંગ સૂત્ર પર શું હશે સ્મોલ આઈ હશે એટલા માટે એ શું થઈ રહી છે પીડાઈ રહી છે આલ્બિનિઝમ થી બરાબર હવે એમાં સ્મોલ આઈ જનીન બંધારણ આવ્યું કેવી રીતે તો કે માતા અને પિતા તો જુઓ અફેક્ટેડ નથી બતાવ્યા તો એનો મતલબ માતા અને પિતા શું હોઈ શકે પ્રચ્છન્ન દૈહિક રંગ સૂત્રની ખામી વાળા વાહક તો હોઈ શકે કે નહીં તો સીધી વસ્તુ છે पिता आई ए स्मोल आई माता पण आई ए स्मोल आई छे मित्रों आई कैपिटल आई स्मोल आई ने सिंबल तरीके અહીંયા ઉપયોગ કરેલો છે બરાબર કેપિટલ આઈ પ્રભાવી છે એટલે એ બંને નોર્મલ છે પણ બંને વાહક છે કારણ કે બંનેના બીજા દૈહિક રંગ સૂત્ર એ ઉપર સ્મોલ આઈ આવેલો છે બરાબર તો એ બંને તો વિષમયુગ્મી થઈ જ ગયા બરાબર બની શકે આ જે બાળક છે એની અંદર ચાન્સીસ કેવા આવે મિત્રો કેપિટલ ए ए ऊपर आई आई कैपिटल आ जैसे બીજો ચાન્સ આ પણ આવી શકે ત્રીજો ચાન્સ પણ એ જ આવશે મિત્રો એટલે ચાર જે ચાન્સ છે એ આ બાળકને જોવા મળી શકે છે ચલો ક્લિયર છે ઓકે હવે આ બાળકને આની સાથે મેરેજ થાય છે ઓકે હવે એની સાથે મેરેજ થાય છે તો અહીંયા તમે જુઓ પાંચમું અને છઠ્ઠું નંબરનો મતલબ કે જે ત્રીજી પેઢીના જે બંને બાળકો છે નોર્મલ બતાવેલા છે મતલબ વાહક હશે પણ રોગી તો નથી એનો મતલબ અહીંયા જનીન બંધારણ શું હશે એ સોરી એ કેપિટલ આઈ ચલો ક્લિયર એટલે બંને બાળકો વાહક હોઈ શકે પણ રોગી તો નથી એટલે એનું જનીન બંધારણ આ ટાઈપનું બનશે મિત્રો ચલો ક્લિયર છે તો 5 અને 6 પણ વિષમયુગ્મી થઈ ગયા 4 નંબર સમયુગ્મી વાળો સ્થિતિમાં છે બરાબર પહેલો વિષમયુગ્મી બીજો વિષમયુગ્મી થર્ડ મિશ્ર છે મિત્રો એ સમયુગ્મી પણ હોઈ શકે વિષમયુગ્મી પણ હોઈ શકે પણ તમે ઓપ્શનમાં તમે જોશો તો કોઈ જગ્યાએ થર્ડ નંબરનો ઉલ્લેખ કર્યો નથી બરાબર તો આપણે કોને શોધવાના વિષમયુગ્મીમાં કોણ કયા કયા નંબર આપણે જોઈએ પહેલો જોઈએ બીજો જોઈએ ચોથો સમયુગ્મીમાં છે પાંચમો જોઈએ અને છઠ્ઠો જોઈએ બરાબર ને જો વાહક માટે કીધું છે તો લક્ષણ માટે વાહક ખાલી જગ્યા છે તો વાહક કોણ કોણ છે તો કે પહેલો બીજો પાંચમો અને છઠ્ઠો તો જોઈ શકાય છે પહેલો બીજો પાંચમો અને છઠ્ઠો એટલે આપણો આન્સર શું બનશે દિલ્હી બને છે બરાબર અહીંયા પહેલો ચોથો અને પાંચમો છઠ્ઠો કીધો છે તો ચોથો જુઓ મિત્રો એ તો સમયુગ્મી છે એટલે એ વાહક નથી બરાબર એ નોર્મલ છે પહેલો બીજો અને છઠ્ઠો પહેલો બીજો છઠ્ઠો પણ પાંચમો એ તો છે એટલે આપણો આન્સર 1 2 5 એન્ડ 6 એટલે દિલ્હી આવે છે ચલો ક્લિયર બરાબર મિત્રો આ ટાઈપે એમસીક્યુ બરાબર બધા તમે અલગ અલગ બુકોની અંદર એનો ઉલ્લેખ કરેલો છે તમે એને સોલ્વ કરી શકો છો એક એવો જ મિત્રો આગળ કંઈક નવું જાણવા જેવો એક પ્રશ્ન આપેલ વંશાવલીનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરો અને દર્શાવેલું લક્ષણ ખાલી જગ્યા છે એને આપણે જોવાનું છે બરાબર અહીં આપણને એક વંશાવલી ચાર્ટ આપણને આપેલો છે બરાબર હવે એ જોવાનું છે કે દૈહિકમય પ્રચ્છન્ન છે એક્સ સંકલિત પ્રચ્છન્ન છે મેટરનલ
ઇમ્પ્રિન્ટિંગ મેટરનલ ઇમ્પ્રિન્ટિંગ નો મતલબ માતા તરફથી જ બાળકોને વારસામાં આવે જતો હોય તો એને મેટરનલ ઇમ્પ્રિન્ટિંગ કહેવાય અને પેટરનલ ઇમ્પ્રિન્ટિંગ એટલે પિતા તરફથી વારસામાં આવતો હોય તો બરાબર તો એવું આપણે અહીંયા શું જોવાનું છે મિત્રો ખાસ બરાબર હવે તમે જુઓ મિત્રો દહીકમય પ્રચ્છન્ન હવે અહીંયા ત્રણ પેઢી આપણને આપેલી છે 1, 2 અને 3 બરાબર હવે પહેલી પેઢીમાં તમે જોઈ શકો છો આ પોતે રોગિષ્ઠ છે હવે એ પોતે પિતા પોતે રોગિષ્ઠ હોય બરાબર તો એ પ્રચ્છન્ન ન હોય મિત્રો એ શું હોય પ્રભાવી જ હોય બરાબર કારણ કે રોગિષ્ઠ બતાવી દીધો છે રેડી એટલે એ રોગિષ્ઠ એટલે પ્રભાવી છે જ્યારે એના એક પણ સંતાનમાં એ રોગ જોવા મળતો નથી ખ્યાલ આવી ગયો એટલે દહીકમય પ્રચ્છન્ન કે અસંકલિત પ્રચ્છન્ન બરાબર હા અસંકલિત પ્રચ્છન્નના ચાન્સીસ થોડા ઘણા કહી શકાય કારણ કે આપણે જાણીએ છીએ કે માં નરની અંદર એક્સ વાય લિંગી રંગસૂત્ર હોય છે એટલે એક્સ પ્રચ્છન્ન સંકલિત હોય તો એ રોગીષ્ઠ થઈ શકે છે બરાબર પરંતુ તમે આગળ જુઓ મિત્રો એનો આગળના જે સંતાન જે ખરા આ વાહક હોતો બરાબર કે બધામાં કે એક્સ લિંગી રંગસૂત્ર તો અને આમાં એ વાહક બનતી બરાબર તો એના ત્રણેય બાળકોમાં એ પ્રોબ્લેમ આવો જોઈતો હતો એટલે એ સ્થિતિ અહીંયા આપણને લાગુ પડતી જોવા મળતી નથી બરાબર કેમ કેમ જો અહીંયા એક્સ લિંગી રંગસૂત્ર ખામી વાળું હોય મિત્રો સ્મોલ એચ બરાબર સમજી લો એક ખાલી એક્ઝામ્પલ તો અહીંયા આ છોકરીમાં એ આપણે વાહક તો કહી શકીએ ને સ્મોલ એચ તો આવવાનો જ બરાબર તો સીધી વસ્તુ છે કે કોઈ બી એક સંતાન ઇફેક્ટેડ થતું પણ એ સ્થિતિ અહીંયા જોવા મળતી નથી બરાબર તો એનો મતલબ એવો થયો કે એ સ્થિતિ પણ આપણે કેન્સલ થતી જોવા મળે છે અસંકલિત પ્રચ્છન્ન પણ નથી બરાબર હવે આ બંને રહ્યા મેટરનલ ઇમ્પ્રિન્ટિંગ અને પેટર્નલ ઇમ્પ્રિન્ટિંગ હવે જો પિતા તરફથી વારસો હતો મિત્રો પિતા તરફથી તો એના આ બાળકોમાં રોગ આવતો પણ એ બતાવ્યો નથી ઇવન અહીંયા પણ નથી જોવા આ પિતા છે તો એના બાળકો નોર્મલ છે રેડી પણ અહીંયા તમે જુઓ આની સાથે મેરેજ થયા માતા થયા ચારે સંતાનોની તો ચારે ચાર સંતાનો ઇફેક્ટેડ છે મતલબ માતામાંથી આ ચારેને વારસો મળ્યો છે તો એને આપણે શું કહીશું મેટરનલ ઇમ્પ્રિન્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે બરાબર તો આ રીતે પણ આવા એમસીક્યુ આપણે સોલ્વ કરી શકીએ છીએ મિત્રો બરાબર એક્સરસાઇઝ 7 ની અંદર અથવા તો બીજા એમસીક્યુ આપણને આ રીતે આપેલા છે એને તમે સોલ્વ કરશો 100% તમારું ચિત્ર ક્લિયર થઈ જશે ઓકે